આપણે ગીત ગાઈએ અજબ જેવી વાત છે નાની મારી આંખ એ જોતી કાક કાક એ તે કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સુંઘે ફૂલ મજાનું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તે કેવી અજબ જેવી વાત છે નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તે કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છાના માના એ તે કેવી અજબ જેવી વાત છે નવા શબ્દો નીચે આપેલા છે ચલો આપણે જોઈએ અજબ કાક સાત ધ્યાન નાની મારી આંખ એ જોતી કાક કાક એ તે કેવી અજબ જેવી વાત છે જો આંખ બતાવી છે અને આંખ શું કામ કરે છે જોવાનું છે ને બાજુમાં કુદરતી દ્રશ્ય તો એ આપણે શેના વડે જોઈ શકીએ છીએ આંખ વડે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તે કેવી અજબ જેવી વાત છે નાક શું કામ કરે તો કે સૂંઘવાનું જો બાજુમાં ચિત્ર આપ્યું છે ફૂલ વડે સૂંઘે છે ને નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તે કેવી અજબ જેવી વાત છે કાન શું કામ કરે સાંભળવાનું નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે મોઢું શું કામ કરે ફક્ત ખાવાનું જ કામ નથી કરતું એ સારું સારું બોલવાનું પણ કામ કરે છે નાના મારા હાથ એ તાળી પાડે સાત એ તે કેવી અજબ જેવી વાત છે હાથ વડે આપણે શું કામ કરી શકીએ લખી શકીએ અને તાળી પણ કરી પાડી શકીએ અને હાથ વડે કામ પણ કરી શકીએ પગ મારા નાના એ ચાલે છાના માના એ તે કેવી અજબ જેવી વાત છે પગ વડે આપણે ચાલી શકીએ દોડી શકીએ પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક છે આપણે શાના વડે જોઈએ છીએ આંખ વડે બીજો પ્રશ્ન છે કાન શું કામ કરે છે સાંભળવા પ્રશ્ન ત્રણ આપણે તાળી શાનાથી પાડીએ છીએ હાથથી પ્રશ્ન ચાર છે ગીતમાં ક્યાં ક્યાં અંગોની વાત કરવામાં આવી છે આંખ નાક કાન મોઢું હાથ પગ જોડકા જોડો પ્રશ્ન બે છે જુઓ સામે આંખનું ચિત્ર છે તો આપણે કોની સાથે જોડીશું આંખ વડે આપણે ટીવી જોઈએ છે તો ટીવી સાથે જોડીશું હવે બીજા નંબર પર નાક છે નાકને ફૂલ સાથે જોડીશું સૂંઘી શકીએ ને નાક વડે ફૂલ હવે એની નીચે છે કાન કાન વડે આપણે સાંભળી શકીએ છીએ તો બતાવ્યું છે ને હોમ થિયેટર તો એની સાથે આપણે જોડીશું
પ્રશ્ન ત્રણ છે, શબ્દો છે વાંચો. નમ મન જન જગ જમ. નમન જગન મગન ગગન મનન. હવે પ્રશ્ન ચાર છે, ઉદાહરણ મુજબ રંગ પૂરો. જો તમારે ચિત્રમાં જોવાનું છે, નીચે ગ છે તો ગ ને ઓળખીને આપણે ગમાં જ રંગ પૂરવાનો છે. ગણપતિનો ગ હોય એમાં આપણે રંગ પૂરીશું, તો ગ હોય એમાં રંગ પૂરી દેવાનો છે. બાજુમાં મરચાનો મ, તો એને મ ઓળખીને આપણે રંગ પૂરીશું. હવે છે નળનું ચિત્ર, તો નમાં રંગ પૂરીશું. જમરૂખના જમા જમા રંગ પૂરીશું. પ્રશ્ન પાંચ, વાક્યો આપ્યા છે એ વાંચીએ. ચાલો વાંચો. નમ ન નમ મગન જમ મનન નમ જમન જમ ગગન મગ જમ. પ્રશ્ન છ છે, ઓળખો અને ગોળ કરો. ચાલો બોક્સમાં ગ આપ્યો છે, તો સામે જે ગણપતિનો ગ જેટલા હોય એના પર આપણે ગોળ કરી દઈશું. જો બતાવ્યું જ છે, એની નીચે મ આપ્યો છે, તો જેટલા મરચાનો મ હોય એના પર આપણે ગોળ કરીશું. હવે નગારાનો ન છે, તો જેટલા નગારાના ન હોય એટલા પર જ આપણે ગોળ કરીશું. હવે છે જમરૂખનો જ, જેટલા જમરૂખના જ છે એના પર જ ગોળ કરીશું. હવે પ્રશ્ન સાત છે, વાંચો અને જોડ. આ બાજુ જે શબ્દો આપ્યા છે એવા જ સામે છે, પણ આ ડાવડા હોય તો આપણે એને શોધીને જોડવાના છે. ચાલો પહેલું છે ગાન, તો આપણે સામે શોધીશું અને ગાન સાથે જોડીશું. પછી નામ, તો નામ સાથે જોડીશું. પછી છે જાગ, તો જાગ સાથે જોડીશું. માગ, તો માગ સાથે જોડીશું. ગાજ, તો ગાજ સાથે જોડીશું. જાન, તો જાન સાથે જોડીશું. ચાલો ટપકા જોડો અને લખો. ગણપતિનો ગ છે, તો ગ ઉપર ટપકા જોડીશું અને ગ લખીશું. હવે મરચાનો મ છે, તો મરચાના મને પણ ટપકા જોડીને લખીશું. નગારાનો ન, એને પણ આપણે ટપકા જોડીને લખીશું. હવે છે જમરૂખનો જ, એને પણ ટપકા જોડીને લખીશું. અને કાનો છે, તો એ કાના પર પણ ટપકા જોડીને લખીશું. હવે આંગળી ફેરો. ગ મ ન જ. ચાલો હવે આપણે લખીશું ગણપતિનો ગ. ગણપતિનો ગ ગ ગણપતિનો ગ ગ ગણપતિનો ગ ગ ગણપતિનો ગ. હવે એની નીચે મરચાનો મ, એની નીચે નગારાનો ન, જમરૂખનો જ, અને બાજુમાં છે કાન. એ રીતે લખવાનું છે.
હવે કાનાવાળા છે ગને કાનો ગા મને કાનો મા નને કાનો ના જને કાનો જા ચાલો હવે આપણે ખૂટતા અક્ષર લખીશું ચલો ચિત્ર બતાવ્યું છે ને નળનું તો આપણે એમાં કયો ખાલી જગ્યામાં કયો અક્ષર લખીશું ન એની નીચે ભમરડો બતાવ્યું છે ચિત્ર અને કયો અક્ષર નથી તો કે ભ પછી ખાલી જગ્યા આપી છે ને તો એમાં શું મૂકીશું મ એટલે શબ્દ બની જશે ભમરડો એની નીચે ગાજરનું ચિત્ર છે તો આપણે શું મૂકીશું એમાં ગા અક્ષર એટલે ગાજર શબ્દ બની જશે હવે બાજુમાં ઉપર પેનનું ચિત્ર છે તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું ન લખીશું નીચે પતંગનું ચિત્ર છે અને છેલ્લી ખાલી જગ્યામાં કયો અક્ષર મૂકીશું ગ એટલે શબ્દ બની જશે પતંગ એની નીચે જામફળનું ચિત્ર છે અને ખાલી જગ્યામાં કયો અક્ષર મૂકીશું જા એટલે બની જશે જામફળ હવે જોડકા જોડ જો એક જોડકું બતાવેલું છે દાંત છે તો દાંતની સફાઈ આપણે સેના વડે કરીએ છીએ બ્રશ વડે એ જોડેલું જ છે હવે આપણે જોડીશું નાકનું ચિત્ર છે તો નાક આપણે સેના વડે સાફ કરીએ છીએ રૂમાલ વડે તો એને આપણે રૂમાલ સાથે જોડીશું પછી નખ બતાવ્યો છે જો નખ વધી ગયા હોય તો આપણે સેના વડે કાપીએ છીએ નેલ કટર વડે તો આપણે નેલ કટર સાથે જોડીશું અને છેલ્લે હાથ આપ્યા છે બંને હાથ આપણે ધોવા હોય તો શેનો ઉપયોગ કરીએ છીએ સાબુનો તો સાબુ સાથે જોડીશું હવે છે પ્રશ્નોના જવાબ આપો તમે દાંત કેવી રીતે સાફ કરો છો તો આપણે સેના વડે દાંત સાફ કરીએ છીએ બ્રશ વડે તો જવાબ લખીશું બ્રશ આપણે નખ કેમ કાપવા જોઈએ નખ આપણા વધી ગયા હોય તો એમાં નખમાં મેલ ભરાઈ જાય છે અને એ હાથ વડે આપણે ખાઈએ તો એ નખમાં રહેલો મેલ આપણા પેટમાં જાય છે અને રોગ થાય છે માટે આપણે નખ કાપવા જોઈએ આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ તો તમે બહાર રમવા ગયા હોય અને ઘરે આવો તો પહેલાં પહેલાં હાથ પગ ધોવા જોઈએ પછી જમવા બેસવાનું હોય તો જમ્યા પહેલાં પણ હાથ ધોવા જોઈએ અને જમ્યા પછી પણ હાથ ધોવા જોઈએ પછી પ્રશ્ન ચોથો છે કે છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ તો છીંક ખાઈએ તો આપણા મોંમાંથી ઘણા કીટાણુ આપણે જોઈ ન શકીએ એવા બહાર આવે હવે બાજુમાં બેઠા હોય તો એને ચોટે આપણા કપડાં હોય તો એને ચોટે અને આપણને અનેક રોગ થાય માટે આપણે રૂમાલ રાખવો જોઈએ પછી છે પ્રશ્ન પાંચમો ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય એક તો ધોયેલા કપડાં અને સ્વચ્છ કપડાં પહેર્યા હોય તો આપણને ચામડીનો રોગ થતો નથી અને સ્વચ્છ કપડાં પહેર્યા હોય તો આપણા મિત્રો પણ આપણી સાથે રમવા રાજી થાય ગંદા કપડાં પહેર્યા હોય તો આપણી પાસે કોઈ આવે નહીં છઠ્ઠો છે પ્રશ્ન શરીર ગંદુ કેવી રીતે થાય તો ગમે તેવા ગંદા હાથ હોય એ આપણા શરીરને કે કપડાંને અડાડીએ તો આપણું શરીર ગંદુ થાય બહાર રમવા જાઓ તો જ્યાં ત્યાં તમે માટીમાં બેસી જાઓ તો શરીર ગંદુ થાય તો આપણે શરીર કેવી રીતે ગંદુ થાય તો કે માટીમાં રમવાથી કે ગમે તેવી ગંદી જગ્યાએ બેસવાથી આપણું શરીર ગંદુ થાય હવે પ્રશ્ન સાતમો છે ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ તમારો ઘરનો કચરો તમે ક્યાં નાખો છો કચરા પેટીમાં નાખવો જોઈએ આઠમો પ્રશ્ન છે આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે ઘરમાં કોણ સફાઈ કરે છે મમ્મી ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ તો કે ઘર અને ગામને ચોખ્ખું રાખવા જ્યાં ત્યાં આપણે કચરો નાખવો જોઈએ નહીં કચરા પેટીનો જ ઉપયોગ કરવો જોઈએ હવે છેલ્લો પ્રશ્ન છે દસમો
તમે કચરા પેટી ક્યાં ક્યાં જોઈ છે? પહેલાં પહેલો તો ઘરમાં, શાળાએ જાય તો શાળામાં, બગીચામાં ફરવા જાઓ તો બગીચામાં, તમે ગામ જતા હોય તો રેલવે સ્ટેશન જાઓ કે બસ સ્ટેશન જાઓ તો ત્યાં પણ, દવાખાને જાઓ તો હોસ્પિટલમાં પણ, આટલી આટલી જગ્યાએ કચરા પેટી હોય છે.